મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શ્રી ભદ્રા દયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. તે ઇન્દ્રજીવ હોય છે એમની ઓળખાણ માટે શું બતાવે છે કે તેમના ચાર કે છ પગ હોય છે જે તે ઇન્દ્રજીવો છે. અહીંયા તો અહીંયા દેખાય છે આ ઝૂ છે, ઝૂના કેટલા છ પગ દેખાય છે ને અહીંયા. આ કીડી છે એના પણ એવી રીતે છ પગ. તો એવી રીતેની ઓળખાણ એવી રીતે કરી શકાય છે આ તે ઇન્દ્રજીવોની. પછી ચૌરિન્દ્રજીવનું સ્ટાર્ટ કરશું તો એમાં એક્ઝામ્પલ્સ અહીંયા અમુક બતાડ્યા છે. તો આ જ બધા ચૌરિન્દ્રિય એટલે કે ચાર ઇન્દ્રિયવાળા જીવો છે, એટલે કે એમાં સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય હોય છે. આ ચાર ઇન્દ્રિયો હોય છે પણ એમના પાસે શ્રોત્રેન્દ્રિય નથી, એ ધ્યાન રાખવાનું. એક્ઝામ્પલ્સમાં કોણ છે? વીંછી, ભમરા, ભમરી, મચ્છર, ડાન્સ, ખડમાકડી, માખી, મકોડા, વાંદા વગેરે. આ બધા ચૌરિન્દ્રિય જીવો અહીંયા દેખાય છે આપણને ફોટોસ. અહીંયા ફોટોમાં આ સ્પાઈડર્સ, સ્કોર્પિયન ને આ ટીડા, આ બધા ચૌરિન્દ્રિય જીવો છે. તો એમને એમની ઓળખાણ કેવી રીતે કરી શકાય છે? એમના નંબર ઓફ પગ આપણે જોઈએ તો કેટલા હોય છે? છ કે આઠ હોઈ શકે છે, વધારે પગ હોઈ શકે છે એમના. જેમ કે અહીંયા આ સ્પાઈડરના કેટલા પગ દેખાય છે? અહીંયા આઠ દેખાય છે ને, આઠ પગ દેખાય છે એના. આના કેટલા બધા પગ દેખાય છે? એનાથી વધારે પણ એવી રીતે હોઈ શકે છે, પણ જનરલી એવી રીતે સમજવાના. ઓકે, છ કે આઠ પગ. અને આગળ મૂછ જેવો ભાગ હોય છે, જેમ કે અહીંયા દેખાય છે મૂછ જેવો ભાગ. આ તીડા જે છે એનું દેખાય છે મૂછ જેવો ભાગ. મચ્છર પણ જોયું હશે, મચ્છર, માખી એમના પણ એવા હોય છે કંઈ. તો એવી રીતે એમની ઓળખાણ કરી શકાય છે કે હા આ ચૌરિન્દ્રિય જીવો છે. અને લગભગ એમની પાંખ એ નાની હોય છે, લગભગ જે પાંખ હોય છે ઉડવાની તે થોડી નાની હોઈ શકે છે. ઓકે, તો એવી રીતે એમની ઓળખાણ કરી શકાય છે. પછી આગળ હવે એમના ઝરણા માટેના નિયમો અહીંયા બતાડે છે, તે જોઈ લઈએ. કે ઘરમાં દરરોજ આપણે સફાઈ રાખશું ને તો એના તો પછી શું થાય? જીવોની ઉત્પત્તિ નહીં થાય. તો જે પણ અહીંયા વિકલેન્દ્રિય જીવોની અહીંયા વાત ચાલી રહી છે, વિકલેન્દ્રિય જીવો એટલે કે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય જીવો, એમની વાત ચાલી રહી છે અહીંયા આ નિયમોમાં. ઓકે, તો આપણને જો જોઈતું હોય કે આ જીવ હિંસા નહીં થાય તો એના માટે આપણને ધ્યાન પણ રાખવી પડશે ને કે જીવોત્પત્તિ જ નહીં થાય. તો જીવોત્પત્તિ નહીં થાય તો પછી હિંસા પણ, હિંસાથી પણ આપણે બચી શકશું. એટલા માટે આપણને ધ્યાન રાખવું જોઈએ કે દરરોજ સાફ સફાઈ કરતા રહેવું, પ્રોપરલી ઝાડવું તો લગાડવું તો જરૂરી જ છે. પ્લસ સાથે સાથે જો થાય તો પછી શું કરવાનું? પોતો પણ લગાડી લેવાનું દરરોજ. તો એનાથી શું થાય કે જીવોત્પત્તિ જ નહીં થાય. એકદમ ક્લીન અને હાઇજેનિક ઘર રહે એવા એવા સરકમસ્ટાન્સીસ જ ઊભા નહીં, એટલે કે એટલા એવા ટાઈપના સરકમસ્ટાન્સીસ આપણે એવા ઉત્પન્ન જ નથી કર્યા કે જે યોનિરૂપ બને. આવા વિકલેન્દ્રિય જીવોની ના ઉત્પત્તિ યોગ્ય યોનિની નું ક્રિએશન જ નહીં થઈ શકે. તો એવી એવી રીતે દરરોજ એકદમ ચોખ્ખી સફાઈ રાખવી, ફ્લોરિંગ પણ ક્લીન રાખવા, એકદમ કબાટ હોય કે શેલ્ફ હોય, ટોપ્સ હોય, બધું. આટલું જ નહીં પણ જે સીલિંગ છે, વોલ્સ છે, એ પણ દરરોજ ક્લીન રાખવું જોઈએ. તો પછી ત્યાં જે સ્પાઈડર્સ છે એમની ઉત્પત્તિ જ નહીં થાય, એટલે એ ધ્યાન રાખવાનું. અને પછી એક વખત જો આપણે લાપરવાહીના કારણે જો એમની ઉત્પત્તિ થઈ જાય, પછી હવે એમને ભગાડવા માટે કાંઈ ઉપાય નહીં થઈ શકે ઇઝી. તો પછી શું ઇઝી ઉપાય શું કરે? હિંસક ઉપાય કરે. શું કરે? એમને મારી નાખવા માટે હીટ સ્પ્રે આવા બધું યુઝ કરે ને, આવા ટાઈપની પોઈઝનસ દવાઓ ઘરમાં છાંટે, અથવા તો મચ્છર મારવાની દવાઓ હોય કે કોક્રોચીસ મારવાની દવા, તો એ બધું છાંટવાય નહીં. કારણ કે શું થાય? આટલા જીવોને હિંસાનો પાપ લાગે છે, ધ્યાન રાખવાનું. પછી શું કહે છે કે જ્યારે પણ આપણે કોઈ પણ કાર્ય કરીએ, ઉઠીએ, બેસીએ, ચાલીએ, કે જે પણ આપણું કાર્ય હોય, તો સાવધાનીપૂર્વક કરવાનું, ઝરણાપૂર્વક કરવાનું, ઇરિયા સમિતિનું પાલન કરવાનું, અને શું કરવાનું?
દૃષ્ટિ પડીલેણ કરવાનું, એટલે કે દૃષ્ટિથી પહેલાં, દૃષ્ટિ પડીલેણનું મિનિંગ શું છે કે આંખોથી આપણને જોઈ લેવાનું કે જીવો તો નથી ને, આંખોથી જોઈ લઈએ અને પછી કંઈ પૂંજણી હોય તો પૂંજણીથી પણ પૂંજીને બેસવાનું, તો એટલું આપણને જેણા પાલવું જોઈએ. તો વિકલેન્દ્ર જીવોની રક્ષાનું, એટલે એમની રક્ષા કરી શકાય છે એવી રીતે. પછી ચોથું છે પોઈન્ટ કે આ જે બે ઇન્દ્રિય, આપણે જેમ કહ્યું કે બે ઇન્દ્રિયવાળા જીવો તે ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિયવાળા જીવોને વિકલેન્દ્રિય, આ એક શબ્દ, આ એક સંજ્ઞા એમના માટે ઉપયોગ પણ કરી શકાય કે આ ત્રણેય જીવોને વિકલેન્દ્રિય પણ કહેવાય છે. વિકલેન્દ્રિય શા માટે કહેવાય છે? વિકલ આ શબ્દનું મિનિંગ શું છે? ઓછી. વિકલ શબ્દનું મિનિંગ છે કે ઓછું કે ઓછી. તો એમાં અમુક ઇન્દ્રિયો ઓછી છે, કમ્પ્લીટ નથી. કમ્પ્લીટ ઇન્દ્રિયો કેટલી હોય? કોઈ પણ જીવની પાંચ ઇન્દ્રિયો કમ્પ્લીટ હોય ને, જેમને પણ પાંચ ઇન્દ્રિયો મળી હોય તો એ એમને કહેવાય કે કમ્પ્લીટ બધી જ ઇન્દ્રિયો મળી છે. તો જેમને ઓછી મળી છે, પાંચથી ઓછી મળી છે, કમ્પ્લીટ બધી ઇન્દ્રિયો નથી મળી, જેમ કે ચૌરિન્દ્રિયને પણ એક ઓછી છે, તે ઇન્દ્રિય જીવોને બે ઓછી છે અને બે ઇન્દ્રિય જીવોને ત્રણ ઇન્દ્રિયો ઓછી છે, તેમને ઓછી ઇન્દ્રિયો મળી છે, એટલા માટે વિકલેન્દ્રિય કહેવાય છે. વિકલ એટલે કે ઓછી, એ ધ્યાન રાખવાનું. પણ જે એક ઇન્દ્રિય જીવો છે, આપણને લાગશે કે એમને પણ તો ઓછી ઇન્દ્રિયો છે, તો એમને શા માટે વિકલેન્દ્રિયમાં સમાવેશ નથી કરાતું, એવો આપણને ક્વેશ્ચન આવી શકે ને. તો પછી આપણને સમજવું જરૂરી છે કે આ એક ઇન્દ્રિય જીવોને વિકલેન્દ્રિય નહીં કહેવાય, એમને એક ઇન્દ્રિય જ કહેવાય છે, સ્થાવર એક ઇન્દ્રિય કહેવાય છે. કારણ કે હવે આ એક ઇન્દ્રિય છે તો એકથી ઓછી તો પોસિબલ છે જ નહીં, તો જે મિનિમમ પોસિબલ પોસિબિલિટી છે તો એમને એ મળેલું છે, એટલે એક સ્પર્શનેન્દ્રિય માત્ર છે. આખા વિશ્વમાં એક એવું પણ એક પણ એવું જીવ નથી કે જેને ઝીરો ઇન્દ્રિય મળ્યું હોય, એટલે એક પણ ઇન્દ્રિય નહીં મળ્યું હોય એવું એક પણ જીવ નથી, શરીરી જીવ એવું એક પણ શરીરી જીવ નથી કે જેને એક પણ ઇન્દ્રિય નહીં મળી હોય. ઓછામાં ઓછા એકમાં તો મળતી જ હોય છે સ્પર્શનેન્દ્રિય રૂપે, એટલા માટે એમને વિકલેન્દ્રિય નહીં કહેવાય, એક ઇન્દ્ર સ્થાવર એક ઇન્દ્ર જે છે તે જ કહેવાય છે, ધ્યાન રાખવાનું. હવે આ વિકલેન્દ્ર જીવોના કેટલા ભેદ છે તે આપણે જીવ વિચારના ટોપિકમાં ભણી લીધું હતું. વિકલેન્દ્ર જીવોના કેટલા ભેદ છે? ટોટલ છ ભેદ છે. કેવી રીતે? બે ઇન્દ્રિય જીવો છે, તેમના બે ભેદ, પર્યાપ્તા બે ઇન્દ્રિય અને અપર્યાપ્તા બે ઇન્દ્રિય. તે ઇન્દ્ર જીવોના પણ બે ભેદ, પર્યાપ્તા અને અપર્યાપ્તા. ચૌરિન્દ્રિય જીવોના પણ બે ભેદ, પર્યાપ્તા અને અપર્યાપ્તા. એટલે બે ઇન્દ્રિયના બે, તે ઇન્દ્રિયના બે અને ચૌરિન્દ્રિયના બે, ટોટલ મળીને કેટલા થાય? છ ભેદ થાય છે. એટલે વિકલેન્દ્રિયના છ ભેદ કહેવાય. માત્ર બે ઇન્દ્રિયની વાત કરીએ તો કેટલા ભેદ થાય? બે. માત્ર તે ઇન્દ્રિયની વાત કરીએ તો બે, અને ચૌરિન્દ્રિય માત્ર તો એમની પણ એમના બે ભેદ. ટોટલ જો માત્ર વિકલેન્દ્રિય કહેવાય તો છ ભેદ, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આટલું ક્લિયર થઈ ગયું હશે ટોપિક. પછી નેક્સ્ટ પોઈન્ટ આપણને શું કહે છે કે એકેન્દ્રિયથી કરીને જે ચૌરિન્દ્રિય જીવો છે, તો ત્યાર સુધીના આટલા બધા જ જીવો કેવા છે? ટોટલી એ ટુ ઝેડ બધાને સમૂરછિમ કહેવાય છે, બધા જ સમૂરછિમ જીવો છે. અને તેઓ કઈ ગતિવાળા છે? ટોટલ ચાર ગતિના જીવો હોય ને. કઈ કઈ ગતિ હોય? એક તો દેવ ગતિ, પછી હોય છે મનુષ્ય ગતિ, પછી હોય છે નારકી નરક ગતિ, અને ચોથી હોય છે તિર્યંચ ગતિ. તો આ ચાર ગતિવાળા જીવો હોય છે ટોટલ. તો એકેન્દ્રિયથી કરીને ચૌરિન્દ્રિય આ બધા જ, આ ચારે ચાર ઇન્દ્રિયવાળા જીવો, આ ચાર ટાઈપના જાતિવાળા જીવોને શું કહેવાય છે? બધા જ તિર્યંચ ગતિવાળા હોય છે, બધા જ, ધ્યાન રાખવાનું. તિર્યંચ ગતિવાળા હોવાને કારણે એમને તિર્યંચ કહેવાય છે આ બધા. એટલે આપણે લાગે કીડી શું છે તો એ પણ તિર્યંચ છે, નિગોદના જીવો શું છે પણ તિર્યંચ છે, અગ્નિ શું છે એ પણ તિર્યંચ છે, ઈયળ શું છે એ પણ તિર્યંચ છે, કોક્રોચ કે બટરફ્લાય, સ્કોર્પિયન, આ બધા શું છે? બધા તિર્યંચોમાં આવે છે. પછી આપણે લાગે કે ભીંડી, વટાણા ને ટામેટા, આ બધા શું છે? એ પણ તિર્યંચ છે, એટલે એમાં કન્ફ્યુઝ થવું નહીં. ઓકે,
તો એક ઇન્દ્રિયથી કરીને ચૌર ઇન્દ્રિય, એક ઇન્દ્રિય અને બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌર ઇન્દ્રિય, આ ચારે ચારે ચાર જાતિવાળા જીવો બધા સમૂર્છિમ જીવો છે અને બધા જ તિર્યંચ ગતિવાળા હોવાના કારણે એ તિર્યંચ કહેવાય છે. સમૂર્છિમ શા માટે કહેવાય છે એમને? આ ચાર જાતિવાળાને, કારણ કે આ જીવો, એમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? એમની ઉત્પત્તિ એવા, એમના ઉત્પત્તિ યોગ્ય સરકમસ્ટેન્સીસ જો ભેગા થાય ને તો એમની એમની એમ જ ઉત્પત્તિ થઈ જાય છે, માતા પિતાના સંયોગ વગર. એટલે કે આપણે કેવા છીએ? આપણે ગર્ભ જ જીવો છીએ, તો આપણા જેવા જે જીવો હોય છે તો એમને ગર્ભ જ કહેવાય છે, કારણ કે માતા પિતાના સંયોગ દ્વારા ઉત્પત્તિ થાય છે માતાના ગર્ભની અંદર, એટલા માટે આપણે ગર્ભ જ જીવો કહેવાય છીએ. ઓકે. પણ જે આ સમૂર્છિમ જીવો છે એમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? માતા પિતાના સંયોગ વગર, એમનું એમ જ, એમ અમુક એવા વાતાવરણમાં, એવા સરકમસ્ટાન્સીસ, એવા અલગ અલગ દ્રવ્યો નું સંયોગ થાય એકબીજા સાથે, તો એવા દ્રવ્યોના સંયોગ એ ભેગા થાય એટલે કહેવાય કે આ પર્ટિક્યુલર જીવોની ઉત્પત્તિ યોગ્ય યોની નું નિર્માણ થયું છે અને પછી ત્યાં પછી એમનું ઉત્પત્તિ થશે એ જીવોનું, એ ધ્યાન રાખવાનું. એટલા માટે આ એકેન્દ્રિય અને વિકલેન્દ્ર જીવોને સમૂર્છિમ જીવો કહેવાય છે. જેમ કે આપણે સાંભળ્યું છે ને કે શું, જે જૂ હોય છે, જૂનું ખ્યાલ છે ને, જૂની ઉત્પત્તિ કેવી રીતે થાય? હવે આપણને લાગશે કે અરે જૂ તો હવે કોઈ સ્કૂલમાં જતા હોય બચ્ચાઓ, તો પછી જે નાની નાની જે આ હોય, નાની જે છોકરીઓ હોય છે, તો કોઈકના કોઈક છોકરીના વાળમાં જૂ હોય તો એના વાળમાંથી પછી બીજી છોકરીના વાળમાં જૂ આવી ગઈ, તો પછી આ બીજી છોકરીના વાળમાં બધા વાળમાં પછી જૂ થઈ જશે. તો પછી જૂ ક્યાંથી, એટલે કેવી રીતે થાય? એ રાઈટ છે કે એક હવે આવી ગઈ અહીંયાથી ત્યાં ઉડીને, ઓકે, ઉડીને બાય કોન્ટેક્ટ એક માથામાંથી બીજાના માથામાં આવી ગઈ, પછી હવે એકમાંથી પછી આટલી અનેક કેવી રીતે થઈ જાય? કારણ કે હવે એ જે છોકરી છે એમના વાળમાં, એમના સ્કેલ્પ ઉપર એવા એમના ઉત્પત્તિ યોગ્ય સરકમસ્ટાન્સીસ પેદા થયા છે, જેમ કે ભીનાશ હોય, પછી પસીના હોય, મેલ હોય, પ્લસ આ જે ઓલરેડી પ્રેઝન્ટ છે, જે આ એક જે હતી જૂ, તો એના પણ જે મળમૂત્ર વગેરે એ ત્યાં જ એ કરે, તો એ બધા સરકમસ્ટાન્સીસ ભેગા થાય એટલે કહેવાય કે હવે જૂની ઉત્પત્તિ યોગ્ય યોની ક્રિએટ થઈ છે એના માથા ઉપર, અને પછી આવા સરકમસ્ટાન્સીસ ભેગા થયા, એવા દ્રવ્યો એમનો સંયોગ થયું, તો પછી નવી નવી જૂઓ પેદા થતી જશે એવું હોય. અને આવા ટાઈપની જૂઓની ઉત્પત્તિ થાય તો પછી પાપ લાગે ને, કારણ કે જે એ છોકરી હોય છે તો એણે શું કર્યું, ઉત્પત્તિ યોગ્ય એવી યોની ક્રિએટ કરી માથામાં, એના કારણે આટલી જૂઓની વધારે ઉત્પત્તિ થઈ ગઈ છે, એટલે નવા નવા જીવોની ઉત્પત્તિ થશે, અને પછી એને મારવા માટે કે કાઢવા માટે, પીડા આપવા માટે કંઈક ને કંઈક કે પછી વિકલ્પો કરશે, સોલ્યુશન્સ કરશે. એટલા માટે જૂઓની આવા જીવોની ઉત્પત્તિ જ નહીં થાય એવી રીતે ક્લીન એન્ડ હાઇજીનિક અને દૂર રહેવું જોઈએ પહેલાંથી જ, એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. તો એ એક્ઝામ્પલ આપણે સમજ્યા કે સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, આપણે જૂનું એક્ઝામ્પલ લીધું. પછી હવે અહીંયા આગળ, હવે પંચેન્દ્રિય જીવોની પણ અહીંયા વાત કરે છે. હવે એક ઇન્દ્રિયથી ચૌર ઇન્દ્રિય, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌર ઇન્દ્રિય જીવોનો તો આપણે સમજી લીધા કે આ ચારે ચારને બધા જ, આ બધા જ કેવા, બધા જ સમૂર્છિમ હોય અને બધા તિર્યંચ ગતિવાળા હોય છે, તિર્યંચો હોય છે. પણ હવે પંચેન્દ્રિય હોય છે ને, પંચેન્દ્રિય જીવો, તો એમાં પંચેન્દ્રિયમાં કોણ કોણ હોય છે? દેવ હોય છે, નારકી હોય છે, મનુષ્ય હોય છે અને તિર્યંચ પણ હોય છે ને એમાં પણ, પંચેન્દ્રિય તિર્યંચો હોય છે ને. તો પંચેન્દ્રિય તિર્યંચમાં પણ બે પ્રકારના પંચેન્દ્રિય તિર્યંચ હોય, એક તો ગર્ભ જ હોય છે અને બીજા સમૂર્છિમ હોય છે. તો અહીંયા સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચોની વાત અહીંયા હવે કહે છે. અહીંયા
હવે આ જે સમોરછીમ પંચેન્દ્રિય તિર્યંચો છે એ હવે આપણે લાગતું હશે, ક્વેશ્ચન આવતું હશે કે કેવા હશે. આપણે સમોરછીમ મનુષ્યોનું વાત સાંભળી હશે ને, તો સમોરછીમ મનુષ્યોને ક્યારેક જોયું છે? આપણે નથી જોયું ને, પણ એઠા આપણે એઠું મૂકીએ, ખાવાનું એઠું મૂકીએ, તો પછી 48 મિનિટ્સની અંદર એમાં સમોરછીમ પંચેન્દ્રિય મનુષ્યની ઉત્પત્તિ થઈ જાય, તો ખ્યાલ છે ને બધાને, એમની ઉત્પત્તિ થઈ જાય છે. પણ છતાં પણ એ દેખાતા નથી, તો આપણને એવું લાગતું હશે કે તો સમોરછીમ પંચેન્દ્રિય તિર્યંચો પણ શું એવા જ હશે? તો એવા ન હોય. અહીંયા શું કહે છે તે આપણે સાંભળી, આપણે અહીંયા જોઈએ શું છે, જાણવા પ્રયત્ન કરીએ. તો જે ગર્ભજ તિર્યંચો હોય છે ને, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો, તો એ કેવા દેખાતા હોય છે? અહીંયા આપણને ફોટો હશે એમાં, હા અહીંયા છે ને ફોટોસ, એમાં દેખાય છે. આ આ લાયન કેવું છે, આ આ પેરેટ છે, એલિફન્ટ છે, કેટ છે, હેન્ડ ડોગ, ફિશ, આ બધા કોણ છે? આ બધા, આ બધા પંચેન્દ્રિય તિર્યંચો છે ને. તો આ પંચેન્દ્રિય તિર્યંચો, સમજો કે આ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો છે. આ તો આ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો અહીંયા આપણને દેખાય છે ને, આંખોથી જોયું હશે, રિયલ લાઈફમાં પણ અહીંયા ફોટોમાં પણ દેખાય છે. તો આ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો જેવા દેખાય છે ને અહીંયા અને રિયલ લાઈફમાં, બસ એવા જ દેખાય છે. કોણ? સમૂરછીમ પંચેન્દ્રિય તિર્યંચો સેમ એવા જ દેખાય છે. જે સમૂરછીમ પંચેન્દ્રિય તિર્યંચો છે એ પણ આવા જ દેખાય છે, સેમ સાઈઝ, પણ સાઈઝની પણ વાત છે, કલર ને બધું બધું આવા સેમ દેખાય છે, એ ધ્યાન રાખવાનું. પણ જે આપણે વાત કરી કે જે સમૂરછીમ પંચેન્દ્રિય જે મનુષ્યો છે, જે આપણે એઠું મૂકીએ ને, એઠું મૂકીએ અને પછી એ ખાવામાં 48 મિનિટ્સ બાદ શું થાય છે, આ સમૂરછીમ પંચેન્દ્રિય મનુષ્યોની અસંખ્યતા ક્વોન્ટિટીમાં ઉત્પન્ન થઈ જાય, પણ એ દેખાતા નથી ને. આપણે જેવા સેમ, જેમ સમજો કે કોઈ રીનાબેન છે, તો એ રીનાબેન જેનું હાઈટ બોડી વાર આટલી અસંખ્યતા રીનાબેનો તો દેખાતી નથી ને, ઉત્પન્ન નથી થઈ જતી, દેખાતી દેખાતા નથી ને આટલી રીનાબેનો, તો એ ધ્યાન રાખવાનું. કારણ કે સમૂરછીમ પંચેન્દ્રિય મનુષ્ય એ બધા કેવા હોય છે, અંગુલના અસંખ્યાતમાં ભાગના સાઈઝવાળા આટલા નાનકડા હોય છે, અસંખ્યાતા આટલા ભેગા એમની ઉત્પત્તિ થઈ જાય ને તો પણ દેખાય નહીં કંઈ આપણને, એવું હોય છે. પણ જે સમૂરછીમ પંચેન્દ્રિય તિર્યંચોની વાત અલગ છે, અહીંયા એ દેખાય આપણને, કારણ કે એ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ જેવા જ દેખાય, સેમ આવા જ આવા જ દેખાય બધા, હાઈટ બોડી શેપ સાઈઝ બધું આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ એવા હોય. તો એ સમજવા માટે આપણને અહીંયા એક ઇન્સિડન્સ બતાડે છે શાસ્ત્રકાર ભગવંતો. શું બતાડે છે કે એક વખત શું થયું હતું, એક વખતની ઘટના છે કે એક મહારાજ સાહેબ, એક ચૌદ પૂર્વધર આચાર્ય ભગવંત, 14 પૂર્વધર એવા મુનિ ભગવંતે શું વાચના આપી રહ્યા છે, 14 પૂર્વની વાચના આપી રહ્યા છે. એમાં એક ટોપિક આવે છે, એક પર્ટિક્યુલર ટોપિક, એ ટોપિકમાં શું એમાં વર્ણન આવે છે કે અમુક અમુક એવા દ્રવ્યોનો સંયોગ જ્યારે થાય ને, એનું મિશ્રણ કરીએ, મિક્સિંગ કરીએ, તો એવા દ્રવ્યોનું મિશ્રણ કરીએ ને તો ઘણી બધી સમૂરછીમ માછલીઓ ઉત્પન્ન થઈ જાય, ધ્યાન રાખવાનું અહીંયા, સમૂરછીમ માછલીઓ, તો ઘણી બધી સમૂરછીમ માછલીઓની ઉત્પત્તિ થઈ જાય. તો આવી આ જે વર્ણન હતું ને, તો એક ત્યાં રસ્તા ઉપરથી જતો એક માછીમાર હતો ને, તો એના કાનમાં ગઈ વાત, અને આખી એ ત્યાં જ ઊભો રહીને, બહારથી જ ઊભો રહીને ચૂપચાપ એ બધું સાંભળે છે. તો એવી રીતે આપણાથી આપણે કરાય, ચૂપચાપ સાંભળવું જોઈએ, બહારથી કાન લગાડીને કે દિવાલ ઉપર કાન લગાડીને બીજાની વાતો, એ તો બિલકુલ નહીં. એમાં પણ આવા 14 પૂર્વ જેવું જે આ વર્ણન છે, આ સમ્યક જ્ઞાન છે. આ શું છે? સમ્યક જ્ઞાન છે આ. તો આવા જીવો જે છે ને, તો આવા જીવો જેમાં પાત્રતા નહીં હોય, જેમાં પાત્રતા નહીં હોય, તો એમને તો સંભળાય જ નહીં, સાંભળવું જ નહીં જોઈએ. ઉપરથી આવું કાન લગાડીને તો સંભળાય જ નહીં, આ ચોરી કહેવાય, ધ્યાન રાખવાનું. તો આપણને તો એવું કરાય જ નહીં.
પ્લસ જે આવું સમ્યક જ્ઞાન છે, જો આવા મિથ્યાત્વી જીવો એમનામાં જો આવું જાય જે અપાત્ર છે, તો એમને જ્ઞાન જ નહીં પચે, જ્ઞાનનો અપચો થઈ જાય, અને એના આત્મામાં મિથ્યાત્વ છે, એના કારણે આવું સમ્યક જ્ઞાન સાંભળ્યા બાદ પણ કે ભણ્યા બાદ પણ શું થાય, એમને પચે નહીં અને એમનામાં એ અજ્ઞાન રૂપે આવી જાય, મિથ્યાત્વમાં એ શું થાય, ટ્રાન્સફોર્મ થઈ જાય. એટલે આ જ સમ્યક જ્ઞાન આ મિથ્યાત્વી અપાત્રી જીવો માટે એ શું બને છે, મિથ્યાત્વ બને છે, મિથ્યાત્વરૂપી અજ્ઞાન બને છે. એના કારણે હવે આ માછીમાર હવે પછી શું કરે છે, આ બધું સાંભળે છે અને એના પોતાના સેલ્ફિશ નીડ્સ માટે, પૈસા કમાવા માટે, મટીરિયલિસ્ટિક પ્લેઝર્સ માટે શું કરશે હવે, આ બધું જે પણ બરાબર એણે સાંભળ્યું, જે પણ પ્રોસિજર છે, પ્રોપર પ્રોસિજર સાંભળે છે, જે દ્રવ્યો જે પણ બતાડે છે, ઔષધિઓ એ બધું લઈ આવે છે, બધું મિક્સ કરે છે, અને મિક્સ કર્યું કે તરત જ કેટલી બધી માછલીઓની ઉત્પત્તિ થઈ જાય છે, એક અંતર મુહૂર્તમાં એમની ઉત્પત્તિ થઈ જાય છે. અને પછી આ માછલીઓ એ બધી હવે એ વેચવા લાગ્યો, પાછો એ ઔષધિઓ એ વેચી નાખે, પાછો એ ઔષધિઓ ભેગી કરે, મિશ્રણ કરે, તરત જ એમાં પછી શું થઈ જાય, આ સમૂર્છિમ માછલીઓ જે છે એમના ઉત્પત્તિ યોગ્ય એ યોની એણે નિર્માણ કરી, એટલે પછી આ માછલીઓની ઉત્પત્તિ ત્યાં થવા લાગે છે. અને એવી રીતે દરરોજ એ ધંધા કરે છે, આવા ટાઈપના કસાઈવાળા આવા ધંધા કરે છે. આટલા જે પંચેન્દ્રિય જીવો, ભલે સમૂર્છિમ છે, પંચેન્દ્રિય જીવોની અહીંયા ઘોર હિંસા કરે છે અને એમને મારી મારીને પછી ખૂબ જ પૈસાદાર બની જાય છે. એક વખત પછી શું કરે છે, એ જાય છે આસે મારદ સાહેબ, જે 14 પુરોધર મુનિ ભગવંત છે એમના પાસે જાય છે, અને પછી એમને ખૂબ જ ખુશ થઈને એમને ભેટ આપવા માટે જાય છે કે આપના કારણે, બસ આપના કારણે હું આટલો માલામાલ, આટલા માછલીઓ હું બનાવવા લાગ્યો છું, એટલે નિર્માણ કરવા લાગ્યો છું, જેવી રીતે આપે બતાડી છે એવું ઔષધ, એ ટેકનિક હું પ્રોપરલી એવી જ રીતે ફોલો કરીને આટલો માછલીઓને નિર્માણ કરીને તેમને વેચવા લાગ્યો છું, માછીમારનો ધંધો બહુ સરસ ચાલી રહ્યો છે, બહુ પૈસાદાર માલામાલ થઈ ગયો છું, તો એવી રીતે એમને થેન્ક યુ કહેવા માટે અને ભેટ આપવા માટે જાય છે. તો એ વખતે આ 14 પૂર્વધર મુનિ ભગવાનને તો આઘાત લગી જાય છે જોરદાર, કે આ શું મારા નિમિત્તે આટલા બધા જીવોની હિંસા, આટલા બધા પંચેન્દ્રિય જીવોની હિંસા આ જીવ કરે છે મારા કારણે, તો એમને તો ખૂબ જ આઘાત લાગી જાય છે. પછી પોતાને સંભાળે છે અને શું કરે છે, તરત જ આવી હિંસાની પરંપરા પછી થઈ જાય ને, કારણ કે આ જે પર્સન છે, આ માછીમાર છે, એના પાસે જે આવા ટાઈપનું જે આ ટેકનિક છે, તો એ પોતા પાસે જ રાખે પછી નહીં ને, પોતાના જે દીકરાઓ હોય, ઘરવાળા હોય, તો એમને પણ આપે આ, અને પછી એ લોકો પણ આવી રીતે હિંસાનું જે પરંપરા ચાલુ રાખે, અને કેટલા કેટલા બધા પછી અસંખ્યાતા જીવોની, પંચેન્દ્રિય જીવોની હિંસાની પરંપરા સ્ટાર્ટ થઈ જાય ને, એટલા માટે હવે એને તોડવું તો પડશે, એને તોડવું જ પડશે, એવી રીતે એમને ત્યારે લાગે છે. અને પછી એ શું કરે છે, શું કહે છે આ માછીમારને, આ મુનિ ભગવંત કહે છે કે હવે તું શું કર, અમુક હજી તને ઔષધિ એવી બતાડું છું, હવે એ ઔષધિ ભેગી કરીને જો, એનાથી પણ વધારે અને સારી અને એવી એવી માછલીઓનું નિર્માણ થશે, કે જેના કારણે તું હજી વધારે ઓછા સમયમાં હજી વધારે માલામાલ થઈ જઈશ. તો હવે પછી શું કરે છે, અને એના માટે એમ પણ કહે છે અમુક કન્ડિશન્સ, કે જ્યાં એવું જંગલ હશે ને, તો ત્યાં જઈને કરજે, આ તું એકલો જ જજે, અને ત્યાં તને જોનાર કોઈ નહીં હોય, અને આ વાત કોઈને પણ નહીં કહેજે, અને ત્યાં એકલો હશે જંગલમાં, સુમસામ હશે, તો ત્યારે આ બધું પ્રયોગ કરવાનું છે તને, તો થશે. તો એવી રીતે બધું આ પ્રોપરલી કન્ડિશન્સ આખી પ્રોપરલી કહે છે, સો દેટ પછી આગળ જઈને બીજા કોઈને
આ જે માછીમાર છે બીજા કોઈને સામે કે બીજા કોઈને કહી નહીં દે, નહીં તો પછી શું થઈ જાય, અનર્થ થઈ જાય, બરાબર? એટલા માટે એવી રીતે પ્રોપરલી સમજી વિચારીને એવી રીતે મુનિભવંત કહે છે. અને પછી આવી રીતે જંગલમાં જઈને પછી એકલો હોય તો ત્યારે આવી રીતે બધી ઔષધિઓ જે પણ છે ને દ્રવ્યો એનું મિશ્રણ કરે છે. તો એના મિશ્રણથી માછલીઓ તો ઉત્પન્ન તો થાય જ થતું જ નથી, પણ ઇન્ફેક્ટ શું થાય છે, એક લાયન મોટું જોરદાર એવું ભયંકર એવું લાયન છે ને સિંહની ઉત્પત્તિ થાય છે. અને જેવી રીતે ઉત્પન્ન થાય છે તરત જ એને ભૂખ લાગે છે અને તરત જ એને માછીમારને એને મારી નાખે છે અને એને ખાઈ જાય છે. તો ત્યાં જ શું થાય છે, આ હિંસાની પરંપરાનો ધ એન્ડ થઈ જાય છે એવી રીતે. તો અહીંયા જે આપણે આ જે ઇન્સિડન્ટ્સમાં જે જોયું, જે પણ આ માછલીઓ છે કે સિંહ છે, શું એ માતા પિતાના સંયોગ દ્વારા ઉત્પન્ન થઈ છે, ઉત્પત્તિ થઈ છે એમની? ના. પણ એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, એ માતા પિતાના સંયોગ વગર, પણ કોના સંયોગથી? અમુક એવા દ્રવ્યો હોય છે, અમુક એવું વાતાવરણમાં અમુક એવા દ્રવ્યોનું મિશ્રણ થાય તો એવા સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચોની ઉત્પત્તિ, યોગ્ય એવા સરકમસ્ટાન્સ કે યોની એ નિર્માણ થાય છે અને ત્યાં પછી એમની ઉત્પત્તિ થાય છે. જેમ કે ફ્રોગ્સનું પણ આપણે ફ્રોગ્સનું એક્સપિરિયન્સ કર્યું હશે ને, કે જ્યારે વરસાદ આવવાનું હોય એનાથી એ વખતે કે પહેલું વરસાદ હોય તો ત્યારે અમુક એવા સરકમસ્ટાન્સીસ હોય કે એવા ટાઈપનું માટી હોય કે એવું ટાઈપનું પહેલું વરસાદ હોય કે જે પણ હોય, અમુક જે પણ હશે, તો એવા દ્રવ્યો જ્યારે મિશ્રિત થાય છે તો ત્યારે સમૂરછિમ પંચેન્દ્રિય ફ્રોગ્સની ઉત્પત્તિ તરત જ દેખાવા લાગે છે. અરે ક્યાંથી આવે આપણને લાગે, તો એ બધા ઘણા બધા એમાંથી, આપણે બધા જ નહીં કહી શકીએ, પણ એમાં શું હોય છે, સમૂરછિમ પંચેન્દ્રિય ફ્રોગ્સ હોય છે ત્યાં એમની ઉત્પત્તિ એવી રીતે થાય છે. જૂનું પણ બધા એક્સપિરિયન્સ કર્યું હશે સ્કૂલના ટાઈમમાં, એ બધું એવું જ હોય. પછી કોક્રોચીસનું પણ એવું જ હોય, એટલે જે પણ સમૂરછિમ, જે પણ એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય બધાની એવી જ રીતે ઉત્પત્તિ થાય, અને જે સમૂરછિમ પંચેન્દ્રિય તિર્યંચોની પણ એવી જ રીતે ઉત્પત્તિ થાય છે. ઓકે, ધ્યાન રાખવાનું. એટલે મેઇન વાત શું છે કે જોઈને ખ્યાલ નહીં આવે કે આ માછલીઓ સમૂરછિમ છે કે ગર્ભજ છે, આ સિંહ સમૂરછિમ છે કે ગર્ભજ છે, એ સેમ લાગે જોવામાં, એ ધ્યાન રાખવાનું. પછી સમૂરછિમ મનુષ્યોની વાત આવે છે અહીંયા નેક્સ્ટ પોઈન્ટમાં. એમાં શું બતાડે છે કે સમૂરછિમ મનુષ્ય જે છે ને, આપણે જે વાત કરી તે જ, કે જે સમૂરછિમ મનુષ્યો છે, સમૂરછિમ મનુષ્યો તે ગર્ભજ મનુષ્ય જેવા નથી દેખાતા. ગર્ભજ મનુષ્ય આપણે બધા છીએ. આપણે બધા કોણ છીએ? આપણે બધા ગર્ભજ મનુષ્ય છે, જે માતાના ગર્ભમાં આપણી ઉત્પત્તિ થઈ હતી. માતાનું ગર્ભ તે આપણી ઉત્પત્તિ યોગ્ય યોનિ છે. અને એ યોનિનું નિર્માણ ક્યારે કેવી રીતે થાય છે, જ્યારે માતા પિતાનું સંયોગ થયા ત્યારે. તો એવા એવી રીતે ઉત્પન્ન થનારા જીવોને ગર્ભજ મનુષ્ય કહેવાય છે. પણ સમૂરછિમ મનુષ્ય સેમ નથી દેખાતા, સેમ જે સાઈઝ છે એ બધું સેમ નહીં હોય, એ ધ્યાન રાખવાનું. પણ એ ધ્યાન રાખવાનું કે આ મનુષ્ય છે, મનુષ્ય ગતિ છે. ગતિ કઈ છે? ચાર ગતિમાંથી મનુષ્ય ગતિવાળા છે. અને મનુષ્ય ગતિવાળા કોણ હોય? પંચેન્દ્રિય જ હોય ને. તો એ પાંચે પાંચ ઇન્દ્રિયો હોય આ મનુષ્ય સમૂરછિમ મનુષ્ય જીવોનું, પાંચની પાંચ બધું. એટલે સ્પર્શનેન્દ્રિય હોય, રસનેન્દ્રિય હોય, ઘ્રાણેન્દ્રિય હોય, ચક્ષુરેન્દ્રિય હોય, શ્રોતેન્દ્રિય હોય, કાન આંખ બધું હોય, આપણા જેવા જ હોય. પણ માત્ર ફરક શું છે અહીંયા, કે સમૂરછિમ છે એટલે કે મન નથી, મન એવું આપણા જેવું વિકસિત નથી, એટલે એમને અસંજ્ઞી કહેવાય છે. અને પ્લસ એમનું શરીરનું સાઇઝ તો બહુ જ નાનું હોય. કેટલું નાનું? અંગુલનો અસંખ્યાતમાં ભાગ જેટલું, આટલું નાનું, આટલું ટાઈની હોય કે એ આટલા અસંખ્યાતાની ક્વોન્ટિટીમાં, એટલે કે અનકાઉન્ટેબલ આટલા બધા ઉત્પન્ન થઈ જાય ને, તો પણ આપણને એ દેખાય નહીં. આટલું અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા, આટલા નાનકડા હોય છે, નાના નાના નાના. એટલે સમજો કોઈ એક રીનાબેન નો એમણે એઠું ભોજન કર્યું, મૂકી દીધું એમનું, એમ ત્યાં બેસનમાં એમના એમ પડેલા છે વાસણાઓ, એમનું એઠા વાસણો પડેલા છે. તો પછી શું થશે કે એમાં રીનાબેન જેવા જ 48 મિનિટ્સ બાદ શું થશે,
રીનાબેન જેવા જ અસંખ્યતા રીનાબેન જેવા જેવા મનુષ્યોની ઉત્પત્તિ થઈ જશે ત્યાં એમના એઠવાડમાં. માત્ર અને બધા પંચિન્દ્રિય આટલી રીનાઓ બેનો સમજી લેવાનું કે એમના જેમ જ આટલી બધી ઉત્પત્તિ થઈ ગઈ છે, જન્મ મરણ સ્ટાર્ટ થઈ ગયું છે. ફરક શું છે કે શરીર અંગુલના સંખ્યાતમાં ભાગ જેટલું છે, આટલું નાનકડું છે, એ ધ્યાન રાખવાનું. અને આયુષ્ય કેટલું છે, આપણા જેટલું ના લાંબુ નહીં બટ અંતર મુહૂર્ત જેટલું, એ ધ્યાન રાખવાનું. તો એ બસ ફરક છે. એટલા માટે આપણને કેટલી વખત શાસ્ત્રકાર ભગવંતો કહેતા હોય છે, ગુરુ ભગવંતો કહેતા હોય છે કે થાળી ધોઈને પીવાનું જરૂરી છે, એનાથી આઈમ્બિલનું ફળ તો મળે પણ આટલી આટલા બધા જીવોની જે અસંખ્ય આપણા જેવા સમૂર્છિમ જે મનુષ્યોની ઉત્પત્તિનું પાપ આપણને નહીં લાગે, એમનું જન્મ મરણની પરંપરા સ્ટાર્ટ કરવાનું પાપ આપણને નહીં લાગે, એટલા માટે થાળી ધોઈને પીવાનું અને પછી એને ડ્રાય પણ કરવાનું એક જરૂરી છે. પછી હવે આગળ કહે છે કે આ સમૂર્છિ મનુષ્યની ઉત્પત્તિ ક્યાં થાય છે, તો જે ગર્ભજ મનુષ્યોના જે 14 અશુચિ સ્થાનો છે તો ત્યાં એમની ઉત્પત્તિ થાય છે. તો એ અહીંયા બતાડે છે. હવે જે ગર્ભજ મનુષ્યના આ 14 અશુચિ સ્થાનો કયા કયા છે તો તે અહીંયા બતાડે છે. તો ત્યાં એ ગર્ભજ મનુષ્ય અરે સમૂર્છિ મનુષ્યની ઉત્પત્તિ 48 મિનિટ્સ, એટલે જો આ બધા ડ્રાય નહીં થઈ જાય, સૂકી નહીં જાય 48 મિનિટ્સ પહેલાં જ, તો પછી અસંખ્યાતા એવા સમૂર્છિ મનુષ્યની ઉત્પત્તિ ચાલુ થઈ જાય છે આ 14 અશુચિ સ્થાનોમાં. એટલે 14 અશુચિ સ્થાનોમાંથી જે નીકળતી જે અશુચિ છે, અશુચિ આ સ્થાનો છે અને એમાંથી નીકળતી જે અશુચિઓ છે, તો એ અશુચિઓ જો ડ્રાય નહીં થઈ જાય 48 મિનિટ્સ પહેલાં તો એમાં પછી જન્મ ઉત્પન્ન ઉત્પત્તિ થઈ જાય, સ્ટાર્ટ થઈ જાય આપણા જેવા જ અસંખ્યાતા સમૂર્છિ મનુષ્ય જીવોનું. પછી જન્મ મરણ ચાલુ એમનું અને ભયંકર પીડા ભોગવવાનું જે પણ પાપ છે આપણને લાગે છે. બીજું ધ્યાન રાખવાનું કમ્પલસરી રૂલ છે કે આ બધા સમૂર્છિ મનુષ્ય બધા અપર્યાપ્તા જ હોય છે. એટલે અપર્યાપ્તા એટલે કે શું, પોતાના જે યોગ્ય હોય છે, પોતાના માટે જે યોગ્ય હોય એટલી પર્યાપ્તિઓ પૂરી નહીં કરી શકે, એનાથી પહેલાં જ એમનું શું થાય, મૃત્યુ થઈ જાય છે. સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પહેલાં જ જેમનું મૃત્યુ થઈ જાય એમને કહેવાય અપર્યાપ્ત જીવો. એવા આવા મન વગરના સમૂર્છ મનુષ્ય જીવો છે, અંગુલના સંખ્યાતમાં ભાગ જેટલા અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અપર્યાપ્તા એવા અસંગની એવા અને 14 અશુચિ સ્થાનોમાંથી નીકળતી અશુચિમાંથી ઉત્પન્ન થનારા. હવે આપણે જોવાનું છે કે 14 પ્રકારની અશુચિ સ્થાનો કઈ કઈ છે. અહીંયા બતાડે છે, પહેલું છે વિષ્ટા જે મળ છે અને મૂત્ર છે. તો આ મળમૂત્ર જે પણ છે એ આપણા શરીરથી છૂટો થઈ જાય એના બાદનું છે. એટલે એવું નથી કે અંદર પેટની અંદર છે તો પેટની અંદર જ આ બધા ઉત્પત્તિ બધું ચાલુ થઈ જાય. એ છૂટો થઈ જાય ને આપણા શરીરથી છૂટા થઈ જાય આ વિષ્ટા અને મૂત્ર, છૂટા થઈ જાય એના બાદ 48 મિનિટ્સ બાદ પછી અસંખ્યાતા સમૂર્છિ મનુષ્યોની ઉત્પત્તિમાં જન્મ મરણ ચાલુ થઈ જાય એવું હોય છે. એટલા માટે ધ્યાન રાખવાનું આપણે જે બાથરૂમમાં જતા હોઈએ છીએ ને, વોશરૂમમાં WCમાં, તો ત્યાં એવું બધું ત્યાં સુકાય જ નહીં ને, ત્યાં ડ્રેનેજ પાઇપલાઇન સુએજ પાઇપલાઇન્સમાં જાય ત્યાં થોડી સુકાય, વિષ્ટા મૂત્ર સુકાય નહીં ને. એટલા માટે ત્યાં જન્મ મરણની જે પરંપરા છે એ ચાલતી રહે એન્ડલેસલી અને એનું પાપ બધું આપણે લાગતું રહે. એટલા માટે શું હોય, પહેલાંના ટાઈમમાં વાડા હતા, જે ગામડામાં રહેતા હોય એમને ખ્યાલ હશે વાડાઓ હોય, તો ત્યાં વાડાઓમાં જઈને પછી જેમ હમણાં મહારાજ સાહેબ કેવી રીતે ગુરુ ભગવાન તો કેવી રીતે કરતા હોય એ પરઠવાનું હોય ને, પછી એ સૂકી જાય એ બધું વિષ્ટા ને મૂત્ર એ બધું સૂકી જાય, વડી નીતિ લઘુ નીતિ સૂકી જાય. તો પછી 48 મિનિટ્સ પહેલાં સૂકી જાય તો પછી આ સમૂર્છિ મનુષ્યની ઉત્પત્તિ જ નહીં થાય, તો પછી પાપ પણ નહીં લાગે ને એવું હોય. અને પહેલાંના ટાઈમમાં શું હતા, જે આ
હોય ને, સુઅર જેવા હોય ને એવા એનિમલ્સ, તો એ બધા ઘણા બધા ગામડામાં હતા, ફરતા હતા. તો એના કારણે બધું ક્લીન પણ થઈ જાય, એવું ક્લીન પણ રહે ને, એમ પણ ક્લેનલીનેસ પણ એવી રીતે મેન્ટેન કરતા હતા ને બધું. પણ આજના ટાઈમમાં શું હોય છે, ટ્રકમાં ભરી ભરીને આ બધા એનિમલ્સને લઈ જાય કતલખાનામાં બધાને. એટલે કે શું કહે કે ડેવલપમેન્ટના નામ ઉપર બધું ચેન્જીસ થઈ ગયું છે. એના કારણે હવે આટલું ઇઝીલી હવે એ બધું થઈ નથી શકાતું. એટલે પછી ફાઇન પણ લગાડે છે ને બીજા જે બીજા અન્ય ધર્મીઓને પણ, પછી દ્વેષ થાય, એ બધું ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ ગયા છે આજના ટાઈમમાં. હજી પણ આગળના સમયમાં હજી વધારે પ્રોબ્લેમ્સ. આ બધું શુદ્ધ રીતે જો પાડવું હોય સંયમ વગેરે, તો બહુ જ બહુ ડિફિકલ્ટ એ કરતા જશે એ શુદ્ધ પાલન કરવા માટે. એવો જમાનો થઈ ગયો છે. આપણને પણ જો પૌષત કરવું હોય તો આપણને પણ એ બહુ ડિફિકલ્ટી પછી લાગે, કે છરી પારિત સંઘમાં જઈએ તો પછી એ બધું આટલા બધા નંબર ઓફ પીપલ ને પરઠવા માટે બધું ત્યાં પછી કરવા, એ બધું બહુ જ પ્રોબ્લેમેટિક પછી થઈ જાય. એના માટે વ્યવસ્થા બધી પ્રોપરલી કરવી પડે, નહીં તો ત્યાં જે રહેતા હોય લોકો તો એમને પછી દ્વેષભાવ ઉત્પન્ન થાય અને આપણા શાસનનું શું થાય, અવહેલના થાય, શાસન પ્રભાવના નહીં થાય ને અવહેલના થાય. એટલા માટે કોઈને દ્વેષ નહીં થાય એવી રીતે આપણને બધું વિચારીને કરવાનું હોય, ધ્યાન રાખવાનું. પછી છે કફ. તો કફ આપણને જ્યારે કોઈને કફ થતું હોય તો એ કફ પછી ફેંકવા, વોશ બેસિનમાં જઈને ફેંકી આવે પાણીમાં, તો એ પછી એ સેમ થાય, એનું એ સુકાય નહીં ને પછી ડ્રેનેજ પાઇપલાઇનમાં જાય તો. એટલા માટે એ કફ જે છે એ કેવી રીતે કરતા હોય છે, કેવી રીતે કરવાનું હોય છે, સૂકી જાય એવી રીતે આપણને કફ ને પરઠવું જોઈએ. એ કેવી રીતે, જે રાખ હોય ને એવી રીતે પ્લાસ્ટિકનું એક શેલો એવી રીતે હોય, એક પ્લાસ્ટિકનું એવી રીતે કન્ટેનર હોય, વાઇડ અને શેલો, એટલે બહુ ઊંડો નહીં હોય. એમાં પછી માટી હોય અને એ માટીમાં કફ એવી રીતે ત્યાં નાખે, પરઠવે અને પછી એને મિક્સ કરી દે ધૂળમાં. ધૂળ હોય કે શું હોય, ભૂસ્સો હોય કે રાખ હોય, તો એમાં પછી મિક્સ કરી નાખે તો પછી એ જેમાં જે પણ એમાં મોઇશ્ચર હોય એબ્ઝોર્બ કરી નાખે, એટલે કે સુકાઈ જાય ઇન શોર્ટ 48 મિનિટ્સ પહેલાં. તો પછી શું થાય, એમાં જીવોની ઉત્પત્તિ, સમૂર્છ મનુષ્યોની ઉત્પત્તિ નહીં થાય. તો એવી રીતે કફ માટે પણ કરી શકાય અને થૂંક માટે પણ કરી શકાય. પણ એવા પાણીમાં ક્યાં પણ ફેંકવા, થૂંકવું નહીં જોઈએ ને કફ ફેંકવું જોઈએ, એ ધ્યાન રાખવાનું. અથવા તો કપડો હોય તો કપડામાં પણ એવી રીતે એ કાઢે, જેમને પણ એવું શરદી ખાંસી થયું હોય તો એને કેવી રીતે, આ એ શરદી ખાંસીવાળા માટે એ ખાસ ધ્યાન રાખવાનું આવું સોલ્યુશન. ઓકે, તો એમને પછી કપડું હોય તો કપડામાં પણ જો એવી રીતે એ કાઢે તો પછી એ પછી એમાં મસળી દે, તો પછી 48 મિનિટ્સ પહેલાં જ, 48 મિનિટ્સ થતાં પહેલાં જ એ સૂકી જાય, બધું કોટને એબ્ઝોર્બ કરી લે માંથી મોઇશ્ચર અને પછી સૂકી જાય અને પછી ધોઈ શકાય છે. ઓબ્વિયસલી પહેલે સુકાઈ જાય પછી ધોઈ શકાય, તો એમાં કોઈ પાપ નહીં લાગે અને જીવની ઉત્પત્તિ નહીં થાય. પછી છે નાકનો મેલ, પછી ઉલટી, પછી પિત્ત, જે એસિડિટી થતી હોય તો એ પિત્ત નીકળે, ઉલટી નીકળે પેટમાંથી, એ બધી વસ્તુઓ એમાં પણ એ જ હોય છે કે જો સુકાઈ જાય એવી રીતે ઉલટી કરવાની. પણ આપણે અહીંયા રહેતા આપણે ક્યાં કરશું ઉલટી જઈને, ઘરમાં બધા આપણે શું કરીએ, વોશબેસનમાં કરીએ ઉલટી, તો એ ક્યારે સુકાય જ નહીં ને પછી. એટલે આટલી બધી જીવોની હિંસાનું પાપ લાગે, અસંખ્યાતા સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યોની હિંસા, જન્મ મરણનું બધું પીડાનું પાપ લાગે આપણને. એટલા માટે શું કરવાનું, સુકાઈ જાય તો ત્યાં ઉલટી પિત્ત વગેરેનું એ ફેંકવું જોઈએ. પછી લોહી છે, લોહીનું પણ એવું જ છે, આ પણ અશુચિ સ્થાન છે. છૂટો થઈ જાય મનુષ્યના બોડીમાંથી, છૂટો થઈ જાય પછી શું થાય, 48 મિનિટ્સ બાદ અસંખ્યાતા સમૂર્છિ મનુષ્યની ઉત્પત્તિ ચાલુ થઈ જાય, જન્મ મરણ ચાલુ થઈ જાય. પછી વીર્ય છે, અને વીર્યના સૂકા પૂતગલ ઉભી ના થવાથી, તો એ પણ કેવું છે, એ
વીર્યનું શું છે એ છૂટો થઈ જાય પછી 48 મિનિટ્સ બાદ અસંખ્ય તાસ, અને જો સુકાઈ નહીં જાય વીર્ય, જો સુકાઈ નહીં જાય આ ભીનો જ હોય તો પછી જીવોની ઉત્પત્તિ થઈ જાય. પણ હવે જો સુકાઈ જાય અને સૂકા પૂતગલો જે છે એના એ પાછા ફરીથી જો પાણી સાથે મિશ્રણ થાય એનું ભીના થઈ જાય તો પાછો 48 મિનિટ્સમાં અસંખ્યાતા સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યની ઉત્પત્તિ ચાલુ થઈ જાય એવું હોય છે, ધ્યાન રાખવાનું. અને શરીરથી અલગ રાખેલા ભીના ભીના પસીનાવાળા જે કપડાં છે, એટલે અહીંયા પોઈન્ટ 10મો પોઈન્ટ આવશે પસીનાનું. ઓકે, તો 10મો પોઈન્ટ છે પસીનાનું. તો જે પસીનો છે આપણે ક્યારે પણ આપણે વોકિંગ કરીએ કે કાંઈ પણ એવું ગરમી થતી હોય તો પસીના નીકળતા હોય તો એ ધ્યાન રાખવાનું. ક્યાં પણ બહાર પણ જઈ આવીએ તો પસીનાથી ભીના થઈ જાય કપડાં, તો કેટલાની શું આદત હોય કપડાં ચેન્જ કરે ઘરે આવીને અને જે ભીના કપડાં હોય એનો ડૂચા એવી રીતે ગોલ ગોલ ક્રમ્પલ કરીને એવી રીતે કરીને ક્યાંક એવું બાસ્કેટ હોય ત્યાં એની અંદર મૂકી દે, એવી રીતે ક્યાંક મૂકી દે. તો એવી રીતે નહીં કરાય, કપડાં ક્યારે પણ ખુલ્લા એકદમ ખુલ્લા આવી રીતે મૂકવા અને સુકાવવા જોઈએ, ક્યારે પણ આવું આદત બનાવવી જોઈએ. ઓકે, પસીનાવાળા ભીના કપડાંને સૂકવવાનો આદત રાખવી જોઈએ, સૂકી જાય પછી ધોઈ શકાય તો પછી સમૂર્છિમ મનુષ્યોની ઉત્પત્તિ નહીં થાય. નહીં તો એમના એમાં એવી રીતે પડેલા હશે તો સૂકાય તો નહીં ને, તો પછી આવા ભીના પસીનાવાળા કપડામાં આ જીવોની ઉત્પત્તિ ચાલુ થઈ જાય. પછી રસી છે એ પણ એનું પણ સેમ છે, ધ્યાન રાખવાનું. પછી સ્ત્રી પુરુષના સંયોગમાં પણ આ સમૂર્છિ મનુષ્યની ઉત્પત્તિ થાય છે. પછી નગરની મોટી ગટરોમાં, નગરની મોટી મોટી ગટરો છે તો એમાં ક્યાં ક્યાંથી દરેકના ઘરમાંથી બધી પ્રકારની અશુચિઓ ભેગી થાય, એટલે બધા જે પણ જેના પણ ઘરો કનેક્ટેડ હોય નગર જે પણ સિટીમાં રહેતા હોય તો બધાના જ મિક્સ ત્યાં અસંખ્યાતાથી અસંખ્યાતા આટલા બધા અસંખ્યતા ગુણ અસંખ્યતા આટલા મનુષ્યોની ઉત્પત્તિ રહેલી હોય આવી ગટરોમાં, ને ક્યારે સુકાયને શું થાય એનું, એટલે આટલે બધું પાપ આપણને કન્ટિન્યુઅસ લાગતું હોય છે, ધ્યાન રાખવાનું. પછી 14મો કયો છે સ્થાન અશુચિનો, મનુષ્યના મરદામાં. એક વખત હવે સમજો કે આ મનુષ્ય છે, મનુષ્યની અંદર આ શરીર છે એની અંદર આત્મા છે, જ્યાર સુધી આત્મા છે ત્યાર સુધી જે એનું બોડી છે ને આ શરીર છે ને, એટલે આપણું શરીર આપણા બધા શરીરની અંદર આ સમૂર્છિ મનુષ્યની ઉત્પત્તિ નહીં થાય. પણ જે સમય આ આત્મા નીકળી જશે ને બોડીમાંથી શરીરમાંથી, પછી જે શરીર કે મળદો બચશે ને તો એ મળદાની અંદર 48 મિનિટ્સમાં અસંખ્યાતા સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યની ઉત્પત્તિ ચાલુ થઈ જશે, એ ધ્યાન રાખવાનું. એટલા માટે કેટલાક જણ શું કરે કે એનાથી પહેલાં જેને એનું ક્રિયાકર્મ કરી આવે, બહુ વાર ત્યાં રાખે નહીં, બહુ વાર રાખે જેટલી વખત રાખશે એટલી જીવોની એટલા વધારે પ્રમાણમાં હિંસા થાય, એ એટલું ધ્યાન રાખવાનું. ઓકે, પછી શું કહે છે કે જ્યારે આ બધી અશુચિ સ્થાનો છે 14 પ્રકારની મનુષ્યોની, જે ગર્ભજ મનુષ્યો છે એમના શરીરમાં રહેલા આ 14 અશુચિ સ્થાનો છે તો એમાં એ સ્થાનોમાંથી જે અશુચિઓ જ્યારે અલગ થાય અને અલગ થાય એના 48 મિનિટ્સ બાદ હવે સમૂર્છિમ એ પણ અસંખ્યાતા સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યોની ઉત્પત્તિ ચાલુ થઈ જાય છે, અને જન્મમરણ એવું એક કન્ટિન્યુઅસ સાયકલ ચાલુ થઈ જાય છે અને એમને ઘણી પીડા થતી હોય છે. અને પંચેન્દ્રિય જીવોનું હિંસાનું પાપ લાગે છે ને, એટલે એ ધ્યાન રાખવાનું આપણને કે એમના એટલા માટે આપણને બધું ધ્યાન રાખવાનું, એમની જાણ રાખવાની કરવાની અને એની રક્ષા થાય એવી રીતે આટલા જેટલું થાય એવા બધા નિયમો આપણને પાળવા જોઈએ. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે આવા ઉત્પન્ન થયેલા સમૂર્છિમ જીવો ગર્ભ ધારણ કરીને બીજા જીવોને ગર્ભજ જીવો તરીકે ઉત્પન્ન કરી શકે, તો અહીંયા જે ક્વેશ્ચન છે પાછો રિપીટ કરી કે જે એમનું ક્વેશ્ચન છે કે જે સમૂર્છિમ જીવો છે તો એ જીવો ગર્ભ ધારણ કરીને બીજા ગર્ભજીવોને ઉત્પન્ન કરી શકે કે નહીં.
તો એ નહીં, એવી રીતે નહીં કરી શકે, ધ્યાન રાખવાનું. ઓકે, જે સમૂર્છિત મનુષ્યની આપણે જો વાત કરીએ, ઓકે, તો સમૂર્છિત મનુષ્યની આપણે વાત કરીએ તો એમનું આયુષ્ય માત્ર અંતર્મુહૂર્ત જેટલું જ છે અને સાઈઝ આટલું નાનું છે, તો એમાંથી ગર્ભ જ મનુષ્યોની ઉત્પત્તિ તો એ નહીં થઈ શકે, એ ધ્યાન રાખવાનું. પણ જો હવે આપણે સમૂર્છિમ પંચેન્દ્ર તિરંચોની વાત કરીએ, તો જે સમૂર્છિમ પંચેન્દ્ર તિરંચો છે, તો એમની જો આપણે વાત કરીએ તો એ પોતે સમૂર્છિમ છે, તો એ ગર્ભધારણ એ તેઓ નહીં કરી શકે. ઓકે, તેઓ ગર્ભની ધારણ કરી શકે, એટલે જે ગર્ભજ જીવોની ઉત્પત્તિનું કારણ આ સમૂર્છિમ પંચેન્દ્ર જીવો એ નહીં બની શકે. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે બ્લડ ગેટ્સ અબ્ઝોર્બ્ડ ઇન કોટન, તો જે અહીંયા આપણે શું 14 અશુચિ સ્થાનમાં જે લોહી છે, તો એની આપણે વાત, એમનો ક્વેશ્ચન છે કે આ અબ્ઝોર્બ થઈ જાય કોટનમાં, તો પણ એ કોટનમાં અબ્ઝોર્બ થઈ જાય, કોઈ એવું કાપડ હોય કોટનનું કે કોઈ, તો એમાં આ જે લોહી જો આપણને નીકળતી હોય તો આપણે ક્યાંક વાગ્યું હોય અને પછી એને આપણે સમજો કે રૂમાલમાં આપણે એવી રીતે આ કર્યું, ક્લીન કર્યું, પણ પછી જો એ એવું એવું ભીનું રહે તો પછી શું થાય, ઉત્પત્તિ ચાલુ થઈ જાય. એટલા માટે એ ડ્રાય થવું જોઈએ. ઓકે, 48 મિનિટ્સ પહેલાં જો એ ડ્રાય થઈ જાય તો પછી જીવોની ઉત્પત્તિ નહીં થાય. અહીંયા એક આવ્યું છે કે એક ચેટબોક્સમાં એક આવ્યું હોય છે કે એક બહેનને જૂ થઈ હતી વાળમાં, અને પછી એમને લાગ્યું કે આવું બધું પાપ લાગે આટલું બધું જીવોને, એટલા માટે એમણે બધા જ વાળ જ ની લોચ જ કરી નાખી. તો એ એવું જીવરક્ષા માટે એવી રીતે કરવા માટે ખૂબ ખૂબ અનુમોદના, તો એ બરાબર છે એવી રીતે કરવું, ધ્યાન રાખવાનું. કારણ કે પછી જૂઓને કાઢીને પછી એમને હિંસા કરતા હોય, અથવા તો એવું કેમિકલ્સ કે એવી શેમ્પૂ યુઝ કરે કે જેનાથી એમનું મૃત્યુ થઈ જાય, તો એનાથી ઘણું પાપ લાગે. એના કરતા બધા જ વાળ જે છે એ બધા આવી રીતે લોચ જ કરી નાખે, તો પછી વાળમાં જ પછી ત્યાં જુઓ ત્યાં એ ફરતી હોય, એટલે એમનું જે હોમ છે ને, એમને જે લાગે છે એમના માટે, તો એમની સાથે ત્યાં રહે, એટલે પછી આવું પાપ નહીં લાગે. પછી અહીંયા ક્વેશ્ચન છે કે મૂત્ર માટે અમુક પ્રહર પછી છે ને, હા રાઈટ છે, કે જે મૂત્ર માટે 48 મિનિટ્સનો કાળ નથી. બધા અલગ અલગ જીવો છે ને, ભેંસનું મૂત્રનું, પછી ગાયનું મૂત્રનું, પછી મનુષ્યના મૂત્રનું, એમના બધાનું બધા માટે અલગ અલગ કાળ છે. અમુક આર્સ પછી એમાં શું થાય છે, સમૂર્છિ મનુષ્યની ઉત્પત્તિ, સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ થાય છે એવું હોય છે. એટલે અમુક કાળ સુધી અચિત રહે છે. એટલા માટે આપણે સાંભળ્યું હશે કે ક્યારેક આપણું શત્રુંજય મહાતીર્થ છે, એના ઉપર ખ્યાલ છે ને કે પાપ લાગે, મળમૂત્ર વગેરે નહીં કરાય, એનાથી પાપ લાગે ને આપણને. એટલા માટે ઘણા જણ શું કરે, બોટલમાં ભેગું કરી નાખે, ત્યાં ઉપર જઈને જો લાગે લઘુનીતિ કરવો હોય તો બોટલમાં એ ભેગું કરે, અને પછી એ બધું ક્રિયાપૂજા કરી, એટલે ત્યાં ક્યાંક સાઈડમાં ત્યાં એવી સ્થાનમાં ત્યાં બાથરૂમ ને એવા એરિયા ત્યાં મૂકે, અને પછી જ્યાં ઉતરવાનું હોય એટલે બધું પૂજા ક્રિયા બધું પૂરી કરી નાખે, બધું કરે, અને પછી જ્યાં ઉતરે એ બોટલ લઈને ઉતરે, અને પછી ત્યાં પ્રોપર જગ્યાએ પરઠી આવે. એટલે આટલા આર્સ સુધી પણ અમુક આર સુધી પણ એવી રીતે અચિત રહી શકે છે, એવું હોય છે આ મૂત્ર માટે ખાસ, ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે લેબમાં તપાસવા આપીએ બ્લડમાં જીવ ઉત્પન્ન થાય કે, તો એ બ્લડ માટે જે આપણે બ્લડ ટેસ્ટ કરીએ, તો એમાં એ જે પણ ટ્યુબ્સમાં આવી રીતે બ્લડ એ કાઢે, કલેક્ટ કરે, અને પછી એ સમજો કે 48 મિનિટ્સની અંદર જ બધું યુઝ જેટલું છે એમાં ટેસ્ટિંગ કરી લે, તો પછી અને પછી એને ડિસ્કાર્ડ કરે તો કોઈ પ્રોબ્લેમ નહીં. પણ એવું તો હોય નહીં ને, એ લોકો ટાઈમ લગાડે, કારણ કે કેટલા બધા એ બ્લડ કલેક્શન કરે એમના લેબમાં. એટલા માટે એવું હોય છે કે 48 મિનિટ્સ કરતાં પણ ઘણા ટાઈમ સુધી વધારે ત્યાં પડેલું હોય, એટલે મનુષ્ય. અને પ્લસ કે એવો કેવા પ્રકારનું ટેસ્ટ હોય, કેવા ક્યારે ટેસ્ટ કરે, કેટલા ટાઈમમાં કરે, એ બધું એટલે બહુ વાર પણ લાગી જાય. એટલા માટે પછી એમાં સમૂર્છિ મનુષ્યોની ઉત્પત્તિ થઈ જાય છે, તો એનું પ્રાયશ્ચિત લઈ લેવાનું આપણને. કારણ કે
આ એવી સિચ્યુએશન છે કે આપણે જે મનુષ્ય શરીર મળ્યું છે એને ટકાવવા માટે આપણે આ બધું કરી રહ્યા હોઈએ છીએ ને, સો દેટ આપણે વધારે આરાધના કરી શકીએ. તો એટલા માટે આવું જે આપણને કરવું પડે છે તો એના માટે ખૂબ આપણને પ્રાયશ્ચિતતા ભાવો હોવા જોઈએ, આ જીવોના માટે કરુણા ભાવો પણ હોવા જોઈએ. તો પ્રાયશ્ચિત આપણે જે લઈએ તો એ પછી પ્રોપરલી એ પાપો આપણે ધોઈ શકીએ, એ ધ્યાન રાખવાનું. એટલે એવા ભાવો પણ આપણને કરવા, કરુણાના ભાવો, જીવરક્ષાના ભાવો, કે કરવું પડે છે મને, કારણ તો પછી, એટલે એવી રીતે આપણને કરી શકાય, ધ્યાન રાખવાનું. ઓકે, પછી અહીંયા આપણો સમય થવા આવ્યો છે. હવે નેક્સ્ટ ક્લાસમાં આગળ કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગળમ મંગળમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જનમ જયતિ શાસનમ પ્રણામ.